हेलो विद्यार्थी मित्रों, नमस्कार। हवे आपणे त्यार पछीनो पॉइंट छे 14मा चेप्टरनी अंदर ऊर्जाना स्त्रोतोनी अंदर जे आपणे परंपरागत ऊर्जाना स्त्रोतो जोया था एनी अंदर हवे पछीनो आपणो पॉइंट छे जळ विद्युत प्लांट। के जेवी रीते आपणे थर्मल पावर प्लांट जोयुं हतुं, अश्मीभूत बर्तन जोया था के एनी अंदर जे अश्मीभूत बर्तनो बन्नेनी अंदर उपयोग थतो हतो के थर्मलनी अंदर पानीनी वराळ बनावी के जेमां पाणी छे एने अश्मीभूत बर्तननी मददथी गरम करवामां आवे, ए वराळनी मददथी यंत्रने चलावी अने विद्युत उत्पन्न करवामां आवतुं हतुं। तो आ जे अश्मी बर्तन हतुं एनाथी प्रदूषण पण थाय छे अने ते पुनः अप्राप्य छे, केनो जथ्थो आपणी पासे हवे मर्यादित छे, वधारे छे नहीं। जो आपणे एनो बेफाम उपयोग करता रहेशुं तो आपणने पछी मळी शकवानो नथी। तो हवे एना वैकल्पिक ऊर्जाना स्त्रोत तरीके के टेक्नोलॉजीनी अंदर सुधारा करी अने एनी जग्याए के अश्मीभूत बर्तननी जग्याए एवा बीजा क्या स्त्रोत छे के जेनो उपयोग करी अने आपणे जे आपणी ऊर्जानी मांग छे ए ऊर्जानी मांगने पूरी करी शकीए। तो एना माटेनो बीजो एक प्लांट छे जळ विद्युत प्लांट, के ऊर्जानो बीजो एक प्लांट छे जळ विद्युत प्लांट, के जेमां वहेता पाणीनी के वहता पानी जो पानी गति करतु हे तो एनी अंदर जो ऊर्जा हे कहवा से गति ऊर्जा, के वहता पानी गति ऊर्जा अथवा तो ऊंचाई रहेला पानी स्थिति ऊर्जा, के आनो उपयोग करवामां आवे छे। के कोई पदार्थ ऊंचाई रहेलो छे के आजे पेन छे अने नीचे छे, हवे जो आने तमे ऊर्जा आपीने ऊपरनी तरफ लई जशो तो अहींया जे रहती त्यारे आमां काई ऊर्जा हशे नहीं, परंतु जेवी तमे एने ऊपर लई जाशो एटले तमे जे ऊर्जा आपी ए आ पेननी अंदर स्थिति ऊर्जा स्वरूपे संग्रह थशे। के स्थानने कारणे पदार्थमां जे काई ऊर्जा आवशे एने कहेवाशे स्थिति ऊर्जा। पाणी जो डोलनी अंदर भरेलू छे तो એમાં કઈ ઊર્જા હશે નહીં, પરંતુ જે ડેમ ભરેલો છે એની ઉપર એ ડોલને તમે ઠલવી દેશો તો હવે પાણીનું સ્થાન જે તળિયે હતું એ ક્યાં આવી ગયું? ઉપર। તો એ સ્થાનમાં ફેરફાર થયો, પરિણામે એનામાં કઈ ઊર્જા આવી? સ્થિતિ ઊર્જા। હવે એ સ્થિતિ ઊર્જાનું ફરીથી શેમાં રૂપાંતરણ થઈ શકશે? ગતિ ઊર્જામાં। અને આ ગતિ ઊર્જાનો ઉપયોગ કરી અને આપણે એનું વિદ્યુત ઊર્જાની અંદર રૂપાંતરણ કરી શકીશું। परंतु जे वहता पानी नी गति ऊर्जा छे ए वहतु पानी दरेक समय सुधी रहतु नथी, मात्र चोमासाना सीजन पूरतु होय छे के चोमासानो समयगाळ होय ते दरमियान नदीओनी अंदर पानी वहतु होय तो त्यारे तमे एनो उपयोग करी शको। दरेक समय माटे ए पानी सतत वहतु होतु नथी, तो एना माटे जे वहता पानी छे ए वहता पानी नी गति ऊर्जानो शेमां रूपांतरित करवामां आवे छे? स्थिति ઉર્જામાં। અને પછી એ સ્થિતિ ઉર્જાનું ફરીથી ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે। તો આવા જે ગતિ ઉર્જા મળી શકે એવા જળપ્રપાતો વોટરફોલ, એટલે કે જેને આપણે કહીએ છીએ પાણીનો ધોધ વોટરફોલ, આવા વોટરફોલની સંખ્યા જળપ્રપાતોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ખૂબ જ ઓછી છે અને હશે તો પણ ત્યાં તમે એવા કોઈ યંત્ર છે એ યંત્રનો ઉપયોગ કરી શકતા નથી કે જે કુદરતી રીતે બનેલા વોટરફોલ છે કે જ્યાંથી સતત પાણી છે એ પાણી પડતું રહે છે, તો એ પાણીનો આપણે એ પાણીની ગતિ ઉર્જાનો આપણે ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ, પરંતુ એની સંખ્યા કેવી છે? ખૂબ જ ઓછી છે। તો એટલા માટે વહેતા પાણીની અતિ વહેતા પાણીની ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર કરવામાં આવશે? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે। એટલે કે જે વહી જતું પાણી છે એ વહેતા પાણીને બંધ દ્વારા રોકવામાં આવે છે,
કે જો પાણી નદીની અંદર પાણી જે વહી જાય છે હવે એની આગળ ધારો કે આ પાણી જાય છે હવે જો અહીંયા આપણે કોઈ બંધ બાંધી દેશું તો એ બંધ બાંધવાથી શું થઈ જશે તો કે જે ગતિ ઊર્જામાં પાણી જતું હતું જે ગતિથી પાણી જતું હતું એ બધું રોકાઈ જશે રોકાઈ જાય અને એનો જથ્થો છે ડેમની અંદર ભરાતો જશે તો જેમ પાણીનું સ્તર ઉપર આવતું જશે તેમ તેમ જે બધી જ ગતિ ઊર્જા હતી એ ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થઈ જશે સ્થિતિ ઊર્જામાં અને પછી તમે જરૂરિયાત પ્રમાણે એ પાણીને વહેવડાવી શકશો અને એની ગતિ ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાશે તો એટલા માટે આ જે જળ વિદ્યુત પ્લાન્ટ છે એને કોની સાથે સાંકળવામાં આવ્યા છે બંધ સાથે સાંકળવામાં આવ્યા છે કારણ કે જે કુદરતી જળપ્રપાતો છે એની સંખ્યા ખૂબ ઓછી છે આથી બંધ બાંધી અને પાણીની ગતિ ઊર્જાને સ્થિતિ ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી એ પાણીનો ઉપયોગ કરી અને વિદ્યુત મેળવવામાં આવે છે તો અત્યારે આપણી જે ઊર્જાની કુલ જરૂરિયાત છે એ કુલ જરૂરિયાતનો ચોથો ભાગ ઊર્જાની કુલ જરૂરિયાતનો 1/4 એટલે કે ચોથો ભાગ કે ચોથો ભાગ છે ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પ્રાપ્ત થાય છે અથવા તો પૂર્ણ થાય છે કે જે ઊર્જાની કુલ જરૂરિયાત છે કુલ જરૂરિયાતનો ચોથો ભાગ આપણને શેમાંથી મળે છે હાઇડ્રો પાવર પ્લાન્ટ અથવા તો જળ વિદ્યુત પ્લાન્ટ અને કહેવાશે બીજું નામ જળ એટલે કે હાઇડ્રો હાઇડ્રો કહેતા પાણી તો એ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા છે ચોથા ભાગની ઊર્જાની જરૂરિયાત છે એ બધી ઊર્જાની જરૂરિયાત આપણે કોના દ્વારા પૂર્ણ કરીએ છીએ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા તો આવા બંધ બાંધી અને એમાંથી જે ઊર્જા છે એ ઊર્જા મેળવવામાં આવે છે પરંતુ આ બંધ બાંધવા માટેની જગ્યા છે એ જગ્યા પણ વધારે હોતી નથી કે એના માટે આપણે આવા મોટા બંધ બાંધવા માટે મોટા બંધ બાંધવા માટે આપણે ટેકરી વાળા એટલે કે પહાડી વિસ્તારો ની પસંદગી કરવામાં આવે છે પરંતુ આવી જગ્યા માટે હંમેશા તમારે ટેકરી વાળા ભાગમાં જ આવા તમે મોટા બંધ છે એ મોટા બંધ બાંધી શકો છો શા માટે તો કે જ્યારે એ બંધ બાંધવામાં આવશે ત્યારે મોટા ભાગનું પર્યાવરણીય તંત્ર અને માનવ વસ્તી છે એને નુકસાન પહોંચે છે કે એને પોતાની જગ્યા છે એ જગ્યામાં ચેન્જીસ કરવા પડશે ફેરફાર કરવા પડશે પુનઃ વસવાટનો પ્રશ્ન થાય છે કે આવા બંધ બાંધવાથી મોટા ભાગનું માનવ વસવાટ અને પર્યાવરણ તંત્રને નુકસાન થાય છે તો નુકસાન કઈ રીતે થશે તો કે ધારો કે આ કોઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અહીંયા મોટા બંધનું નિર્માણ કરવામાં આવે છે તો આ જે બંધ બાંધવામાં આવે છે એ બંધથી જે પાછળના બધા વિસ્તાર છે એટલે કે ઉપરના વિસ્તાર જેને કહેવાશે એ ઉપરના વિસ્તારની અંદર જે પાણી છે એ પાણીનો ભરાવો થશે એ પાણી ભરાશે કે જે વહી જતું હતું એ બધું પાણી છે એ બધું પાણી હવે સંગ્રહ થશે તો જેમ જેમ એની ઊંચાઈમાં વધારો થશે તેમ તેમ અહીંયા પાણીનું સ્તર છે એ પાણીનું સ્તર ખૂબ જ દૂર ને દૂર જતું જશે તો આ બાજુએ જે વસવાટ કરતા કે અહીંયા જે સજીવો અથવા તો વનસ્પતિઓ છે એ વસવાટ કરે છે એમની જે ખેતી લાયક કે જે સજીવો વસવાટ કરે છે એમની જમીન છે ખેતી છે એ બધું જ આ પાણીની અંદર ડૂબી જશે તો એમને પુનઃ વસવાટનો પ્રશ્ન થશે પુનઃ એટલે ફરીથી કે એમને સંતોષકારક રીતે જે પુનઃ વસવાટ છે એમની જગ્યા ફરીથી મળી શકતી નથી તો
आवा जे बंध छे आ बंध नी अंदर हवे नीचे पाइपलाइन द्वारा जे आ स्थिति ऊर्जा में रूपांतर थई गयो, तो हवे आ पानी छे तो एनु स्थान में फेरफार थई गयो, तो हवे कई ऊर्जा छे स्थिति ऊर्जा। तो हवे आ पानी नी स्थिति ऊर्जा छे एने नीचे राखेली पाइपलाइन द्वारा बहार निकाळवामां आवे छे अने अहींया टर्बाइन राखी के टर्बाइन ना जे पाक छे एना ऊपर पानी ने पड़वा देवामां आवे छे के जेथी ए पानी छे ए पानी द्वारा टर्बाइन भ्रमण थाय छे अने यंत्र कार्य करे छे, जेमांथी शुं मळशे टर्बाइन भ्रमण थशे एटले एमांथी विद्युत ऊर्जा उत्पन्न थशे अने आ जे बधुं पानी छे ए पानी पछी फरीथी क्यां वही जशे, नदीनी अंदर वही जाय छे। तो आ रीते जे कोई बंध छे ए बंधमांथी विद्युत ऊर्जा मेळवामां आवे छे। तो आम जे अश्मीभूत बर्तन हता ए पुनः अप्राप्य हता, एक वखत उपयोग करो खूटी जाय पछी फरीथी मळी शके नहीं, तो एम आ जे जल विद्युत प्लांट छे ए पुनः अप्राप्य नथी, कारण के आ प्लांट पुनः प्राप्य ऊर्जा स्त्रोत छे। शा माटे पुनः प्राप्य कहेवाशे, पुनः एटले फरीथी, प्राप्य एटले मळी शकशे, के आ ऊर्जा तमने फरीथी मळी शकशे, कारण के तमे एक वखत उपयोग करी लीधो, डेम खाली थयो तो फरी पाछो वरसाद थशे एटले डेम छे ए फरीथी पुनः भराई जशे। तो एटला माटे आ ऊर्जा स्त्रोतने पुनः प्राप्य ऊर्जा स्त्रोत तरीके ओळखवामां आवे छे, के जे तमे एक वखत उपयोग करशो तो फरीथी तमने मळी शकशे। હવે આના માટેના ઘણા ગેરલાભ પણ છે કે ગેરફાયદા પણ છે, કે આવા મોટા બંધ બાંધવા પાછળ ઘણા બધા વિરોધો થાય છે, તો એનું કારણ શું? તો કારણની આપણે થોડીક ચર્ચા કરી કે આવા મોટા બંધ બાંધવાથી એ બંધથી ઉપરના વિસ્તારના લોકો છે એ લોકોની જમીન એટલે કે ખેતીલાયક જમીન અને મોટા ભાગનું જે પર્યાવરણીય તંત્ર છે એટલે કે વનસ્પતિઓ છે એ બધું જ આ પાણીની અંદર ડૂબી જાય છે, અને જેને સંતોષકારક રીતે પુનઃ વસવાટની વિસ્તાર છે મળી શકતો નથી, કે અહીંયા તમારી જેટલી જમીન ડૂબી હતી કે પાણીની અંદર ભળી જાય છે એટલી ફરી પાછી તમને ફરીથી મળી શકતી નથી, એટલા માટે આ એક ખૂબ જ મોટી સમસ્યા છે। અને બીજી સમસ્યા એ છે કે જ્યારે આની અંદર કોઈ પણ વનસ્પતિઓ છે એ તમામ વનસ્પતિ જે દટાઈ જશે પાણીની અંદર, તો એ વનસ્પતિઓનું, કારણ કે જે બહારની વનસ્પતિઓ છે એ ત્યાં પાણીમાં ઓક્સિજન મેળવી શકશે નહીં, તો એ બધી વનસ્પતિઓનું ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે કેવું વિઘટન થશે, જો ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તો એને અનએરોબિક અજારક વિઘટન, વિઘટન એટલે છૂટું પડવું, અજારક એટલે ઓટુ ની શું હશે, ઘરે હાજરી હશે, અહીંયા હશે ને, ઓટુ ની ગેરહાજરીમાં જે સજીવો નાશ પામશે એ કેવું વિઘટન કહેવાશે, અજારક। તો એ વનસ્પતિઓનું અજારક વિઘટન થઈ અને મિથેન વાયુ મુક્ત થાય છે, કે મિથેન CH4 આ એનું સૂત્ર થશે, એક કાર્બન અને ચાર હાઇડ્રોજન, કે CH4 મિથેન વાયુ છે મુક્ત થાય છે, જે કુદરતી વાયુનો મુખ્ય ઘટક છે, CNG ની અંદર જે ઉપયોગ થાય છે એ આ મિથેન વાયુ હોય। તો આ મિથેન વાયુ ઉપયોગ થવાથી કાર્બન છે તો એનું દહન થવાથી, જો એનું દહન એટલે કે વાતાવરણની અંદર આવશે સળગશે, તો CH4 આ વધારાનું સમીકરણ સમજવા માટે દર્શાવું છું કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરશે, તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, તો આગળ આપણે અશ્મીભૂત બળતણમાં જોયું તો કાર્બન ડાયોક્સાઇડ છે એ કોના કઈ અસર માટે જરૂર, ગ્રીન હાઉસ અસર માટે, ગ્લોબલ વોર્મિંગ। તો આ જે મિથેન છે એમાંથી જ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, તો આ મિથેન છે એ ગ્રીન હાઉસ વાયુ છે કે જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે,
तो आ बनेना मुख्यत्वे गैरफायदाओ छे के मोटा भागनी ऊर्जा तो मळे छे पुनः प्राप्य ऊर्जा स्रोत पण छे परंतु आवा मोटा बंध बांधी सकाय एवा विस्तारो छे नहीं कारण के बहु मोटा बंध बांधवाशे तो एना माटे आपणे पहाड़ी अथवा तो टेकरी वाला विस्तारो छे पसंद करवा पड़शे अने जेनाथी मानव वसवाट अने वनस्पतिओने खूब ज नुकसान थाय छे के जेनाथी एने संतोषकारक रीते जेटली जगह हती एटली फरीथी एने मळी सकती नथी अने एटला माटे आवा मोटा बंध बांधवा पाछळ खूब ज विरोध करवामां आवे छे के जे टिहरी बंध गंगा नदी उपर अने जे नर्मदा नदी उपर सरदार सरोवर बंध छे आना पाछळनो पण विरोध थवा पाछळनुं कारण आज हतुं के जे लोकोने जेटलो वायदो करवामां आव्यो हतो के तमारी जेटली जमीन छे एटली जमीन तमने फरीथी आपवामां आवशे परंतु हजी सुधी आ बंधनी अंदर जे लोकोनी जमीन खेती लायक जमीन के जे मकान रहेणाकना विस्तारो जे बधा डूबा छे पाणीना विस्तारमां आवी गया छे एने हजी संतोषकारक रीते पुनः वसवाट थई शक्यो नथी के जेटलुं एने कहेवामां आव्युं हतुं के एटलुं तमने आपवामां आवशे एटलुं हजी मळ्युं नथी एटला माटे आवा मोटा बंधना खूब ज विरोध करवामां आवे छे कारण के फायदो अनेक लोकोने थाय छे परंतु जे ऊपरना विस्तारना लोको छे एना माटे ते काई फायदाकारक होतुं नथी आपणा माटे आ सरदार सरोवर डेम एक गुजरात माटे जीवादोरी समान छे के आपणा आखा वर्षनुं आपणने पाणी माटेनी संभावना आपे छे के तमने वर्ष दरमियान संपूर्ण पीवा माटेनुं पाणी तो उपयोग करवा माटे खेती लायकनुं पाणी छे पूरुं पाडे छे परंतु जे ऊपरना विस्तार अथवा तो एनी अंदर जेनी जमीन आवी छे ए लोकोने फरीथी वसवाट माटेनुं जग्या मळी शकती नथी के जेनुं काम लगभग 60 वर्षे पूर्ण थयुं छे के जेनी संपूर्ण सपाटी छे ए संपूर्ण सपाटी के जेटली ऊंचाई मळवी जोईए हती अत्यारे जेटली ऊंचाई छे ए ऊंचाई प्राप्त करता 50-60 वर्ष जेटलो समय लागी गयो के एटलो एनी अंदर विरोध थयो के त्यारे धीमे धीमे एनी ऊंचाई छे ए वधारवामां आवी तो आ थयो जल विद्युत प्लांट हाइड्रो पावर प्लांट के जे आपणी कुल ऊर्जानी जरूरियातनो चोथो भाग सामान्य छे आपणे जे જોઈએ છીએ તે જ રીતે તો જેમ આ નર્મદા નદી છે નર્મદા ડેમ ઉપરથી કેની કેનલમાંથી 10^6 મેગાવોટ કે આટલી વીજળી છે એ ઉત્પન્ન કરવામાં આવે છે કે મેગા એટલે ફરી પાછી થશે 10^6 આની કિંમત થાય કે આટલી મેગાવોટ વીજળી છે વિદ્યુત એમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે કે જે ડેમનું પાણી છે એ પાણીને જ્યારે કેનાલની અંદર મોકલવામાં અથવા તો નદીમાં છોડવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા ટર્બાઇન કે ટર્બાઇન ઉપર પાણી પડવાથી જે ભ્રમણ કરશે ભ્રમણ થશે એટલે યાંત્રિક ઉર્જા થઈ ટર્બાઇન ભ્રમણ કર્યું એટલે એ ઉર્જાને કહેવાય યાંત્રિક ઉર્જા અને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે કે જેથી એ વહેતા પાણીની ગતિ ઉર્જાનો ઉપયોગ થઈ શકે તો આ થશે જળ વિદ્યુત પ્લાન્ટ આ પ્લાન્ટ બેના ગેરફાયદાઓ કે શા માટે એમના વિરોધ કરવામાં આવે છે હવે પછીનો આપણો પોઈન્ટ છે જૈવ ભાર કે જે પરંપરાગત સ્ત્રોત છે એમાં થોડા ઘણા સુધારણા જે કર્યા છે અને પછી જે આપણને ઉર્જાનો સ્ત્રોત મળ્યો તે વધારે ફાયદાકારક છે કારણ કે ટેકનોલોજીથી એમાં થોડા ઘણા સુધારા કરેલા છે કે સુધારા શા માટે તો કે આગળ જે આપણે પ્લાન્ટ જોઈએ તો અશ્મિ બળતણ તો એ જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ ઓછું કરવા માટે એમાં ટેકનિકલી રીતે કોઈ સુધારા કરવામાં આવે કે જેથી આપણને ઊર્જા પણ વધુ મળે અને પ્રદૂષણ પણ ઓછું થાય તો એવો જ આપણે જે ટેકનિકલી સુધારા કરીને ઉપયોગ કરેલા ઊર્જાના સ્ત્રોત છે એ આપણે જોવાનો છે અને એની અંદર પહેલું છે જૈવ ભાર બાયોમાસ જૈવ ભાર હર પહેલા તો જૈવ ભાર તો આગળ આપણે અશ્મિભૂત બળતણની અંદર જોયું કે મુખ્ય ઊર્જાનો સ્ત્રોત હતો લાકડું પણ જો તમારે લાકડું ઊર્જાના સ્ત્રોત તરીકે બળતણ તરીકે ઉપયોગ કરવું હોય તો એના માટેની શરત શું ક્યારે મળી શકે
तो के एना माटे तमारे वनस्पतिओ छे ए वनस्पति उगाड़वी पड़शे, वृक्षो वाववा जोशे। जो तमे वृक्षो वाववशो तो तमने ए लाकड़ू बढ़तन तरीके मळी शकशे, नहीं तो लाकड़ू बढ़तन तरीके मळी शकशे नहीं। जो वनस्पति नहीं होय तो क्यांथी लाकड़ू मळशे नहीं। आपणे उगाड़ता नथी परंतु एने कापीए छीए, बढ़तन तरीके उपयोग करीए छीए, तो जो ए हमेशा कपाता जासे एटला सामे उगाड़वामां नहीं आवे तो ए तमने मळी शकवानो नथी। तो एवो ज एक ऊर्जानो स्त्रोत छे जैवभार, के जे सजीवोना अवशेषोमांथी जे बढ़तन मळे छे ए बढ़तनने कहेवाशे जैवभार। एटले के वनस्पतिओ अने प्राणीओना अवशेषोमांथी मळता बढ़तनने जैवभार कहेवाशे, बायोमास। के जे टूंकमां सजीवोमांथी मळता होय, कारण के वनस्पति अने प्राणीओ बंने केवा कहेवाशे सजीवो कहेवाशे। के जेमां आ वनस्पतिओ अने प्राणीओना जे बधा अवशेषो छे ए अवशेषोमांथी ऊर्जा मेळवामां आवे छे। तो सौ प्रथम तो आपणे जे लाकड़ानी वात करी, तो ज्यारे तमे लाकड़ाने सळगावो छो के लाकड़ू सळगावीए त्यारे एमांथी आपणे शुं मळे छे, कोळसो अने राख, अने साथे साथे शुं उत्पन्न थाय छे, धुमाळो उत्पन्न थाय छे। के वधारणा पदार्थ मळशे कोळसो राख अने धुमाळो, के एनी अंदर तमे एने सळगावशो एटले एमां रहेला भेज अने जे बाष्पशील पदार्थो छे, बाष्पशील एटले के जे वराळमां रूपांतर थई जशे, के तमे एने गरम करशो एटले बधुं वायु स्वरूपे रूपांतर थई जशे, आ भेज अने बाष्पशील पदार्थो बधा ज दूर थई जशे अने मात्र आपणी सादी भाषानी अंदर जे वधशे एने शुं कहेवाशे कोळसो, अने वैज्ञानिक भाषामां कोक पण कहेवाय अथवा तो चारकोल। तो हवे लाकडुं सळगावीने तमे राख धुमाळो एटले के भेज जे कांई हतो बाष्पशील पदार्थो हता ए बधा धुमाळो बधो दूर करी दीधो, हवेनो जे पदार्थ वधशे ए चारकोल, के जेमां संपूर्ण दहन करवाथी आपणने खूब ज एमांथी ऊर्जा मळे छे, के आनी अंदर 80% जेटलुं लगभग कार्बन होय, तो आपणा माटे ऊर्जानो मुख्य स्त्रोत छे। अने ज्यारे चारकोल सळगे छे त्यारे ते धुमाळो उत्पन्न करतो नथी, कारण के 80% कार्बन छे, तो वधारना पदार्थो काई तमने मळशे नहीं। तो आ चारकोल मेळवा माटे अने लाकडाने लाकडामांथी पण पूर्णतः संपूर्ण ऊर्जा मेळवा माटे एने ऑक्सिजननी जरूरियात प्रमाणेनी ऑक्सिजननी हाजरीमां शुं करवामां आवशे, दहन करावामां आवे छे। के आपणे जे सळगावीए छीए त्यारे लाकडामांथी खूब ज धुमाळो उत्पन्न थाय छे, एनो मतलब के एने पूरता प्रमाणमां ऑक्सिजन जेटलुं जोईए छे एटलुं मळी शकतुं नथी, एटले के संपूर्ण दहन नथी थतुं। तो अहींया टेक्निकली रीते सुधारा करवामां, एटले के ऑक्सिजननो पूरतो जथ्थो एने आपी अने एनुं संपूर्ण दहन करावी अने जेटली मळी शके छे एटली ऊर्जा मेळवी लेवामां आवे छे, अने पछी जे वधारानो पदार्थ वधशे ए चारकोल, जे आपणા માટે ઊર્જાનો સ્ત્રોત છે, કે જે બાષ્પ એટલે કે ધુમાળા વગર સળગે છે અને આપણને ખૂબ વધારે પ્રમાણમાં ઉષ્મા આપે છે। એટલે કે એવું પણ કહેવાય કે ચારકોલ છે એની તાપીય ઊર્જા વધુ છે, તાપીય એટલે ઉષ્મા ઊર્જા, ગરમી ગરમી મેળવવાની પ્રમાણ છે એ આની અંદર વધુ છે। તો આ લાકડાની વાત થઈ, હવે આપણા જે વધારાના અવશેષો છે વનસ્પતિઓ અને પ્રાણીઓના મળમૂત્ર કે જે વધારાના પદાર્થો છે એ બધા પદાર્થો વનસ્પતિઓના કચરા વનસ્પતિ પ્રાણીઓના નકામા ભાગો
પછી પાકના પાકમાંથી નીકળતા વધારાના પદાર્થો કે તમે કોઈ કાપણી કરી છે તો કાપણી પછીના જે વનસ્પતિઓનો પાકનો જે વધારાનો ભાગ વધે છે પાકમાંથી નીકળતા વધારાના અવશેષો સુએજ એટલે કે ગટરના કોઈ કચરા હોય એ સુએજ કચરો કહેવાશે સુએજ કચરો પછી ગાયનું છાણ આ વગેરે કે આવા બધા જ પદાર્થો છે આ બધા પદાર્થોને સેળવામાં આવે છે કે એને સળવા દેવામાં આવે છે અને એમાંથી આપણને વાયુ સ્વરૂપે ઉર્જા મળે છે કે એમાંથી ઉષ્મા મેળવવા માટેના વાયુઓ ઉત્પન્ન થાય છે તો આની અંદર મુખ્યત્વે જો કોઈ પદાર્થ હોય તો એ છે ગાયનું છાણ તો એટલા માટે એને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે કેવું આપણે સાંભળ્યું છે કે ગોબર ગેસ તરીકે કારણ કે આની અંદર મુખ્યત્વે જો કોઈ ઉપયોગ થતો હોય તો એ છે વનસ્પતિનું છાણ કે જે એક આ ગોબર ગેસ છે એ એક કુંભમટ આકારનું કે ઓક્સિજનની ગેરહાજરી ઓક્સિજન મળી શકશે નહીં એવું કુંભમટ આકારનો એક ભાગ હોય છે કે ઓક્સિજનથી મુક્ત હવે અહીંથી જ બધો આવો તમામ પ્રકારનો કચરો છે એ પદાર્થો બધા અંદર દાખલ કરવામાં આવે છે હવે એને ઉપરની તરફથી સંપૂર્ણતઃ પેક હોય છે ત્યાંથી પદાર્થો દાખલ કરવામાં આવશે આની અંદર સતત ઘુમેડવામાં આવે છે ડાયજેસ્ટર જેને કહેવાય ડાયજેસ્ટર એટલે જેમ આપણા શરીરની અંદર ખોરાકનું ડાયજેસ્ટ થાય છે પાચન થાય છે એવું જ આ ડાયજેસ્ટર કે જે સંપૂર્ણ એનું શું કરી નાખશે વિઘટન નાના નાના ટુકડાઓમાં રૂપાંતર અને અહીંના ઉપરના ભાગની અંદર જે બધા વાયુઓ છે એ ગેસ મળશે અને એ ગેસ છૂટા પડી ગયા પછી આ બાજુએ બધા વધારાના પદાર્થો છે એ બધા આ બાજુએ મુક્ત થશે કારણ કે એમાંથી જે ગેસ છૂટો પડી ગયો એ ગેસ ઉપરની તરફથી મેળવવામાં આવશે પછી એમાંથી જે વધારાના અવશેષો વધશે એને સામેની બાજુએથી મેળવવામાં આવે છે તો આવું એ ઓક્સિજન વિહીન કે આમાં ઓક્સિજનની હાજરી હશે નહીં કે અજારક અને આ ડાયજેસ્ટરની અંદર એવા સજીવોને એવા સૂક્ષ્મજીવોને ઉમેરવામાં આવે છે કે જેને જીવિત રહેવા માટે ઓક્સિજનની જરૂર રહેતી નથી તો એ ઓક્સિજનની જરૂર રહેતી નથી આગળ હમણાં આપણે જોયું કેવું કહેવાશે અજારક કે આવા સૂક્ષ્મજીવો છે તે આ ડાયજેસ્ટરની અંદર રહેલા તમામ પદાર્થો છે એને નાના નાના ટુકડાની અંદર તોડી નાખે છે રૂપાંતરિત કરી દેશે વિઘટન કરી નાખે છે અને એ બધા એવા સજીવો હશે કે જેને ઓક્સિજનની જરૂર પડતી નથી કે જેમને જીવિત રહેવા માટે વિઘટન પ્રક્રિયાઓ કરવા માટે ઓક્સિજનની કઈ જરૂર હશે નહીં તો આવો એનો પ્લાન્ટ હોય છે જેને બાયોગેસ અથવા તો સામાન્યતઃ મુખ્ય ઘટક ગાયનું છાણ હોવાથી એને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો બાયોગેસ જેને આપણે કહીએ છીએ તો આ રીતે બાયોગેસ મેળવવા માટેનું બાયો એટલે સજીવમાંથી મેળવવામાં આવે છે તો એટલા માટે આ એનું રચના હોય છે કે આવા આકારનું તે ડાયજેસ્ટર કે બાયોગેસ પ્લાન્ટ હોય છે કે જેમાંથી આપણને વાયુઓ મળે છે કે આની અંદરથી કેવા વાયુઓ મળશે તો કે મિથેન વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આવા જુદા જુદા છે એ વાયુઓ આપણને મળશે તો આપણે જાણીએ છીએ કે બાયોગેસની અંદર 75% મિથેન હોય છે કે બાયોગેસમાં 75% એમસીક્યુની અંદર કે આમની અંદર મિથેન વાયુનું પ્રમાણ છે એ કેટલું હશે તો કે 75% અને મિથેન કાર્બનિક પદાર્થ છે જેમાંથી આપણને ઉર્જા મળશે કેનો આગળ આપણે સમીકરણ લખી દઈએ
જ્યારે આપણે એને સળગાવીશું ત્યારે કાર્બન હોવાથી આપણને એમાંથી વધારે ઉર્જા મળશે. તો બાયોગેસમાં 75% મિથેન વાયુ હોય છે. તો આવી રીતે આ બધા વાયુઓ છે એ વાયુઓ મેળવવામાં આવે છે કે જેને કહેવાશે બાયોગેસ. તો બાયોગેસમાંથી આપણને આ રીતે ઉર્જા મળશે કે જેમાં સજીવોના જે કાંઈ અવશેષો છે એ બધા અવશેષોને આ પ્લાન્ટની અંદર નાખી અને એમાંથી એને રૂપાંતરિત કરવામાં આવે છે કે એને સતત ઘૂમેડવાથી એમાં રહેલા જે વાયુઓ છે એ વાયુઓ બધા ડાયજેસ્ટરમાંથી છૂટા પડશે કે અજારક વિઘટન થશે સૂક્ષ્મજીવો દ્વારા, એટલે એમાંથી વાયુઓ છે છૂટા પડશે. અને અહીંયા જે વધારાના પદાર્થો મળે છે કે વાયુઓ મળ્યા પછી પણ જે વધારાના પદાર્થો મળે છે એ વધારાના પદાર્થોની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે જેનો ઉપયોગ કે એને પાણી સાથે અથવા તો અન્ય પદાર્થો સાથે ભેળવી જેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. કે આ ફરીથી વધારાના પદાર્થો મળ્યા તો એનો ઉપયોગ પણ થઈ જશે કે આ જે વધારાના પદાર્થો વાયુ છૂટા પડી ગયા પછીનો જે કચરો વધે છે તો એને નાઇટ્રોજન ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તો એ તો પાક માટે ખૂબ જ જરૂરી છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ આપણે આગળના ધોરણમાં ભણી ગયા પોષક તત્વોની અંદર કે જેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. આ બધા પદાર્થોનો ઉપયોગ પણ થઈ જશે. તો હવે આપણે એમ કહી શકીએ કે આ જે બધા વનસ્પતિના કચરા નીકળે છે, પ્રાણીઓના કચરો ઉત્પન્ન થાય છે, એ બધાનો પણ આના દ્વારા નિકાલ થઈ શકશે. કે આના દ્વારા તમે એને નિકાલ કરી શકો છો. અને શું આ જે બાયોગેસ છે એ બાયોગેસ પુનઃ પ્રાપ્ય છે? ક્વેશ્ચન પૂછ્યો છે કે આ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહી શકાય કે નહીં? તો આપણે શું કહેશો? હા, કે આ બાયોગેસ છે એ પુનઃ પ્રાપ્ય છે. કારણ કે સજીવો અને વનસ્પતિઓ છે એના અવશેષો માટે આપણને હંમેશા આ પદાર્થો છે એ મળતા રહેશે. કે જ્યાં સુધી સજીવો છે વનસ્પતિઓ છે તો ત્યાં સુધી તમને એના અવશેષો કે જ્યાં સુધી, કારણ કે આપણો ભારત દેશ છે એ પશુધન ઉપર આધારિત છે કે મોટાભાગના પશુપાલન આપણા દેશની અંદર વધારે ભાગમાં થાય છે, તો એ પશુધન થશે તો આપણને ગાયનું છાણ છે એ મળી રહેશે. તો ગાયનું છાણ મળશે તો આ બાયોગેસ ગોબર ગેસ પ્લાન્ટ પણ કાર્યરત રહેશે અને આપણને એમાંથી ઉર્જા મળશે અને સાથે સાથે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર પણ મળી શકશે. તો આ છે ગોબર ગેસ પ્લાન્ટ અથવા તો બાયોગેસ જેને કહેવાશે, જેનો ટોપિક છે જૈવભાર. તો અહીં સુધી આપણે રાખીએ. થેન્ક યુ વેરી મચ.